એ સિવાય પણ મારું એક પુસ્તક આવેલું છે માર્કેટની એક પુસ્તક પણ આવેલું છે બુક રાઇટ મારું ગુજરાત નો ઇતિહાસ એ સિવાય અન્ય પણ જે છે પુસ્તક આવેલું છે માર્કેટની અંદર જેનું નામ છે પીએલ નેનો કમ્પોઝાઇટ એન ઓવર નામનું પુસ્તક બરાબર અનએકેડેમીની એપ ઉપર ડેલી લાઈવ ક્લાસ લાઈવ ટેસ્ટ ફ્યુઝેસ અનલિમિટેડ એસીસ અને સ્ટ્રક્ચર કોર્સ રહેતા હોય છે આવતા દર દરરોજ અગિયારથી 12 રાત્રે અગિયારથી 12 મારા લાઈવ ક્લાસીસ રહેતા હોય એ તદ્દન ફ્રી હોય છે ની એપ ઉપર ની એપ ઉપર તમારે લોગિન કરવાનું અને ત્યાં તમને એની લિંક અથવા ત્યાં મારા ની લિંક મળી જશે અથવા મારા ટેલિગ્રામ ચેનલની અંદર જોઈન થઈ જાજો બીજી વસ્તુ મહિનો મહિના 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 અને ચાર્જેસ ની અંદર દસ ટકા ડિસ્કાઉન્ટ આપે જો તમે યુઝ કરો જે ટેન કોડ જે ટેન કોડ યુઝ કરો એટલે બારસો ને સાઈઠ એક મહિનો ત્રણ હજાર એકસો પચાસ પાંચ હજાર ચાલીસ છ હજાર ત્રણસો ને સાત પાંચસો ને સાહીંઠ આ તમે જોવો છો એ charge ની અંદર દસ ટકા discount આપે અને કીધું જો તમે કોડ યુઝ કયો કરો જે જે ટેન આજે આપણે વાત કરવાના છે મૈત્રક વંશ મૈત્રક વંશ ભાગ એક ની વાત કરવાના છે મૈત્રક વંશ ની સ્થાપના સેનાપતિ ભટારકે કરી હતી સેનાપતિ ભટારકે આ વંશ ની સ્થાપના ચારસો ને માં કરી એ આ સેનાપતિ એટલે કે એનું નામ હતું વિજયસેન ભટાર આ વિજયસેન ભટાર ગુપ્ત વંશનો સૌરાષ્ટ્રનો સેનાપતિ હતો સ્કંદગુપ્ત અને પુરુગુપ્ત એનો કોણ છે પુરુગુપ્ત આ પુરુગુપ્ત નો સેનાપતિ હતો અને પૂર્વગુપ્તના સમયમાં એ ગુજરાતને આઝાદ કરાવી લીધો હવે આ વંશની વિશેષતા એવી હતી કે હંમેશા જે તે રાજા અને રાજાના ભાઈઓ હોય કે મોટો ભાઈ એના પછી એના પછીનો નાનો ભાઈ એના પછીનો ભાઈ એવી રીતના એને શાસન જે છે એ વારસો જતો ધર્સેન ધર્સેન પછી એના ભાઈ દ્રોણસિંહ દ્રોણસિંહ પછી ધ્રુસેન પ્રથમ શાસક બને ત્યારબાદ ધરપટ ધરપટનો દીકરો ધ્રુસેન શાસક બને એના પછી ધર્સેન બીજો શાસક બને એના પછી શિલાદિત્ય શાસક બને એનો દીકરો દેર ભટ્ટને શાસન વારસો ન મળે પરંતુ એના ભાઈ ખરગ્રહ પહેલાં ન મળે ખરગ્રહના દીકરાને ત્યારબાદ શાસન વારસો મળ્યો દર્શન દર્શનનો ભાઈ ધ્રુસેન બીજો એનો દીકરો દર્શન ચોથો એની ઘરે દીકરો ન હોવાથી એના એના કઝિન દેર ભટ્ટ જે છે એના 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 ભાઈ દેર ભટ્ટનો દીકરો શિલાદિત્ય બીજાનો ભાઈ દીકરો જે છે દેર ભટ્ટનો દીકરો ધ્રુશેન બીજો ત્રીજો અને ખરગ્રહ બીજાને એવી રીતના શાસન એમની ઘરે એમના દીકરા ન હોવાથી એના ભાઈના દીકરાને ત્યાં વારસો જાય છે. આવી રીતના વંશ વારસો મળતો હતો. સામાન્ય રીતે અનુજ ભાઈને મળતો વારસો અનુજ ભાઈમાં સૌથી નાના ભાઈના દીકરાને એના ભાઈઓને અથવા એના કોઈ દીકરાને શાસન વારસો મળતો હતો. આજે વાત કરશું આપણે સેનાપતિ ભટાર વિજય સેન વિજયસેન ભટારકેનું આખું નામ હતું અને આ જે છે શરૂઆતમાં સ્કંદગુપ્ત અને પુરુ ગુપ્તનો જે જે સેનાપતિ તરીકે હતો અને પુરુગુપ્તના સમયમાં વલભી શાસનનો સ્થાપના કરે છે રાજધાની ગિરિનગરથી વલભી ખસેડે કારણ કે એને જે છે એ પાણદત્ત અને એના એના વંશજો અથવા કે સુબાઓ સાથે જે છે ઘનસરમાં નવ ઘર્ષણમાં નવ તરવું પડે એના માટે ઘેલો નદીને કાંઠે આવેલું જે છે વેપારિક મથક વલભી જે છે એને રાજધાની બનાવે છે વલભીની સ્થાપના નથી કરતું વલભીની શું કરે છે રાજધાની બનાવે છે અને ગુજરાતનો આધ્ય ઐતિહાસિક પુરુષ કહેવાય કારણ કે ગુજરાતની સૌ પ્રથમ વખત એને ગુજરાતને એક અલગ રાજ્ય તરીકે સૌ પ્રથમ કોઈ વખત સ્થાપના થઈ હોય તો એ કોને કરી હતી સેનાપતિ ભટ્ટાર આ માહેશ્વર અથવા શંકર ભગવાનનો પૂજક હતો માહેશ્વર અથવા શંકર ભગવાનનો પૂજક હતો એની રાજમુદ્રામાં રાજ પ્રતિક તરીકે વાહન તરીકે ભગવાન જે છે એ શંકરનું વાહન નંદી અથવા વૃષભની પસંદગી કરે ભટાર ધાર્મિક ઉદારતાને કારણે વલભીની અંદર ભટાર વિહાર નામનો બૌદ્ધ મઠ બંધાવેલો હતો ત્યારબાદ આવે એનો દીકરો સેનાપતિ ધરસેન સેનાપતિની જે પદવી ધારણ કરતો આ પણ અને એને પણ વલભી વિદ્યાપીઠની સ્થાપના કરી યાદ રાખો એની ચીની યાત્રી ઈચ્છિંગે ખૂબ વખાણ કરેલા છે એને ભારતની મહત્વની બે વિદ્યાપીઠો હતી એક નાલંદા એક વલભી ખૂબ જે છે મોટી વિદ્યાપીઠ તરીકેની ગણતરી વિદ્યાપીઠ જે છે એની અંદર જે છે ખાસ કરીને શિક્ષકોની ટ્રેનિંગ સેન્ટર હતું શું હતું શિક્ષકોની ટ્રેનિંગ સેન્ટર હતું શું હતું શિક્ષકોનું ટ્રેનિંગ સેન્ટર કહેવામાં આવતું આથી જે છે લોકો ટ્રેનિંગ લઈ અને ભવિષ્યની અંદર જે છે અન્ય વિસ્તારોની અંદર પ્રજાને શિક્ષિત કરતા હતા. અહીંના લોકો અહીંયા જે એક બીએડ કોલેજ જેવું હતું. હવે ત્યારબાદ આવે દ્રોણસી શાસક કોણ આવે છે દ્રોણસી શાસક તરીકે આવે છે આ દ્રોણસી એટલે કોણ દ્રોણસી એટલે કોણ કે દ્રોણસી એ જ શાસક ગુપ્ત સમ્રાટ બુધગુપ્ત જે છે. એને એને જે અને સ્વતંત્ર રાજા તરીકે માન્યતા આપી તેના સમયમાં આયુક્ત વિનિયુક્ત મહત્તમ દ્વાંગિક વગેરે અધિકારી તંત્ર જે છે વિષય આકારણી જેવા જે છે એ અલગ અલગ વહીવટી વિભાગો જે છે એની વ્યવસ્થા શરૂ કરવામાં આવેલી હતી બરાબર વિષય આકારણી દ્રંગ ગ્રામ જેવા વહીવટી વિભાગોની સ્થાપના કરવામાં આવી હતી ત્યારબાદ જે મિત્રો આપણે જે વાત કરીશું જે છે વાત કરીશું તો કે આપણે જે ઓકે મિત્રો આપણે જે છે આપણો આ સેશન પૂરો થઈ ગયો અને એની અંદર તમે લોકો અન ઉપર જ્યારે પણ સબસ્ક્રિપ્શન લ્યો ત્યારે જે જે ટેન કોડ યુઝ કરજો અને આગળ જે જે ટેન કોડ યુઝ કરજો અન એકેડેમીની એપને આ સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ મિત્રો જય હિન્દ જય